ઉત્તર પ્રદેશના લહાથરસમાં બનેલી ઘટના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. જે ઘટના બની તે ખૂબ નિંદનીય છે. યુવતી સાથે ગેંગરેપ કરી હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ સાથે જેતપુર સૈન્ય સૈનિકો દ્વારા આંબેડકર ચોક ખાતે ધરણા કર્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં ઉત્તર પ્રદેશની ઘટનાને લઈને ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે જેતપુરમાં સૈન્ય સૈનિકો દ્વારા કરેલા ધરણામાં મંજૂરી ન હોવાના કારણે પોલીસે તેમની અટકાયત કરી હતી અને ઉત્તર પ્રદેશ સરકાર હાય હાયના નારા સાથે અને આરોપીઓને ફાંસી થાય તે માંગ સાથે ધરણા કરાયા હતા. આજે જેતપુરની અંદર અમે સ્વયંસેવક દળના માધ્યમથી એક ધરણાની અંદર ઉપવાસમાં બેસવા માટેનું જે કાંઈ અમારું આયોજન હતું એમાં પોલીસ દ્વારા અમારી જે ધરપકડ કરવામાં આવી છે, સ્વયંસેવક દળના માધ્યમથી આજે ગુજરાતના હરેક તાલુકા અને હરેક જિલ્લાની અંદર આજે એક દીકરીના ન્યાય માટે અમે જ્યારે ઉપવાસ આંદોલનમાં બેસવાની તૈયારીમાં હોય અને એ સમય દરમિયાન અમારી જે ધરપકડ થાય બરાબર, એ એક અર્થતંત્રની જે કાંઈ વખોડી પાડવાની જે કાંઈ નીતિઓ રહે એ એક જ્ઞાતિવાદની નીતિ છે. અને જે ઉત્તર પ્રદેશની અંદર જે થાત્રસ ગામની અંદર મનીષાબેન માથે જે રેપ થયો અને એ રેપની અંદર જે કાંઈ નરાધમોર્યા એને ફાંસી મળે એના માટે અમે આજે ઉપવાસ આંદોલનમાં બેસવાની તૈયારીમાં અને એ સમય દરમિયાન અમારી આઈની જે કાંઈ પોલીસ રહી એણે અમારી ધરપકડ કરી, અમારી અટકાયત કરી. પ્લસ બીજા નંબરમાં કે અમે અવારનવાર કહીએ છીએ કે એક પ્રકારનો ભારતની અંદર હિટલરશાહી તાનાશાહી અને એક પ્રકારનો જ્ઞાતિવાદનું જહેર છે અને જે જ્ઞાતિવાદના ઘૂંટડાઓ અમે કેટલા હજારો વર્ષો ત્યાં સહન કરતા આવીએ છીએ. 2012ની અંદર જ્યારે નિર્ભયા દીકરી માટે બળાત્કાર થાય અને એ સમય દરમિયાન ભારતની તમામે તમામ જ્ઞાતિઓ રોડ ઉપર નીકળી જાય અને રોડ ઉપર નીકળી સ્ટેટસ માસ કરી અને દીકરીને ન્યાય મળે એના માટે આજે કેટલા બધા સમાજના લોકો નીકળી જાય. જ્યારે દલિતની દીકરી માથે બળાત્કાર થાય, જ્યારે દલિતની દીકરી માથે રેપ થાય, જ્યારે દલિતો માથે અત્યાચાર થાય ત્યારે દલિત જ કેમ નીકળે છે? કેમ બીજો કોઈ સમાજ દલિતને માણસ નથી ગણતો? શું આ હિટલરશાહી છે? આ તાનાશાહી છે? આ ભાજપની રાજની અંદર એ દીકરી માથે બળાત્કાર થાય, એ દીકરીની જીભ કાપી નાખવામાં આવે અને એ દીકરીને રાત્રે 2:30-3ના ગાળામાં એક પોલીસની ગાડીમાંથી એની લાશને લઈ આવવામાં આવે અને પરિવારની ઇજાજત વગર, પરિવારની પરવાનગી વગર એની અંતિમ ક્રિયા કરવામાં આવે અને પ્રેસ મીડિયાને પણ જ્યાં એનું પરિવાર હતું, જે 1 કિલોમીટરની અંતરે એનું જે પરિવાર હતું, પ્રેસ મીડિયા લોકોને પણ એ લોકો મળવા નહોતા જવા દેતા, પ્રેસ મીડિયા લોકોને એ લોકો ત્યાં સુધી પહોંચવા નહોતા દેતા. તો આનો એક ચોખ્ખો સ્પષ્ટ મતલબ એ છે કે ભાઈ ત્યાં કાંઈક એવી ટૂંકમાં ખીચડી પકાતી હતી કે જે ખીચડી રહી ને એ ખીચડી એવી રીતે જે પકાતી હતી કે આ લોકોને જે મુજરીમો રહ્યા, જે કોઈ અપરાધીઓ રહ્યા એ લોકોને નિર્દોષ છોડાવવા અને જે લોકો અપરાધીઓ રહ્યા એને સજા ન મળે એની જ્યાં રાજકીય સિસ્ટમ, જે પોલિટિકલ સિસ્ટમ, જે યોગી સરકારની જે સિસ્ટમ રહી એ સિસ્ટમથી આ લોકોએ એક તાનાશાહી ઊભી કરી છે અને એક દલિતની દીકરી માથે આટલો અત્યાચાર, આ રેપના બળાત્કાર અને એને સંપૂર્ણ રીતે બસ અમારી એક જ માંગ છે કે આ મનીષાબેન માથે જે અત્યાચાર થયો, જે આરોપીઓ રહ્યા એ આરોપીઓને કડકમાં કડક સજા મળે અને એને ફાંસી મળે, આટલી જ અમારી માંગ છે. રિપોર્ટર સંજય રાજ બારોટ, જેતપુર.